કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલ રાજકોટની મુલાકાતે છે ત્યારે અહમદ પટેલે ભાજપ પર પ્રહાર કર્યા હતા. કયા કયા મુદ્દાને લઈને અહમદ પટેલે પ્રહાર કર્યા આવો સાંભળીએ. કે છેલ્લા 5 વર્ષમાં તમે શું કર્યું આ દેશ માટે, તમારા વાયદાઓનું શું થયું. 2014માં તમને બધાને જાણ છે જે જાતના વચનો આપ્યા હતા એ પારવામાં તદ્દન નિષ્ફળ ગયા છે. કે 23 મે જ્યારે પરિણામો આવશે ત્યારે કહેતા થોડું દુઃખ થાય. આપણા ગુજરાતના છે, વડાપ્રધાન પડે છે, પરંતુ તેમ છતાંય જે જાતનું કારભારું અને સરકાર જે રીતે અમને ચલાવી છે ત્યારે પરિણામ આવશે ત્યારે ભાઈ શ્રી નરેન્દ્રભાઈના નામની પાછળ વડાપ્રધાન નહીં હોય પરંતુ માજી વડાપ્રધાન હશે, એક્સ પ્રાઇમ મિનિસ્ટર હશે. જો ભી એજન્સી, ચાહે ઈડી હો, ચાહે આઈબી હો, ચાહે સીબીઆઈ હો, કિસી સે ભી તલાસ કરા લે, ઇન્ક્વાયરી કરા લે, ઇન્વેસ્ટિગેશન કરા લે. ઇતને સાર તો સરકાર ઉની કી થી ના, જિસ દિન સે દે વન સે યે લોગ વહાં પે આયે ઉસી દિન સે મેરી તરફ તો ઓર જ્યાદા હી કુછ પ્યાર હૈ ઓર પ્રેમ હૈ. યહાં તક કે રાજ્યસભા કા ચુનાવ થા તબ ભી રેટ કરા લી, ઉસકે બાદ ભી મેરે સ્ટાફ પે ભી રેટ કરાઈ, ઓર અભી ભી મેં ઉનકો ઓપન ચેલેન્જ દેતા હું કે જો ભી ઇન્વેસ્ટિગેશન કરાના હૈ કરા લે, ઓર અગર જરા ભી મેં દોષિત હું ઉસમે તો મુજે ફાંસી પે લટકા દે. ઇલેક્શન કમિશન કે પાસ જો સહી માને મેં ટીટ હોના ચાહીએ વો નહીં હૈ. જબ હમ સત્તા મેં આયે તો કુછ તો કરના હોગા, ક્યોંકિ જો લેવલ જો સ્તર જિસ તરહ સે નીચે જા રહા હૈ. મેં કોઈ એક પાર્ટી કી બાત નહીં કર રહા હું, મેં જનરલ બાત કરતા હું, જિસકો જો મરજી આયે બોલ દેતે હૈ, કિસી તરહ કા પ્રચાર કર દે, તો ફિર યે કોડ ઓફ કંડક્ટ કા ક્યા મતલબ રહા, આચાર સંહિતા કા મતલબ ક્યા રહા. મેરે ખ્યાલ સે કુછ, લેકિન વન થિંગ આઈ એપ્રિશિએટ કે કમ સે કમ 2 યા 3 દિન તક ઉનકી કેમ્પેન તો બંધ કર દી, કુછ તો ફરક પડા હોગા. લેકિન જૈસે આપને કહા કે ફિર સે શરૂ કર દિયા હૈ, ઇસકા મતલબ વો અપને આપ કો ઇલેક્શન કમિશન સે ભી ઉપર સમજ રહે. તો ઇસકે બારે મેં ના સિર્ફ ઇલેક્શન કમિશન લેકિન સારી પોલિટિકલ પાર્ટીઝ કો મિલકે સોચના પડે.